સત્સંગી મહાયજ્ઞ જે થઈ રહ્યો છે ઊંઝામાં, એ ખરેખર તો ન ભૂતો ન ભવિષ્યતિ એવો મોટો યજ્ઞ થવાનો છે. અને એ યજ્ઞમાં દરેકે સાથ અને સહકાર આપી, દરેક દર્શનાર્થીઓએ, એમાં કોઈ પણ સમાજનો કોઈ પણ વ્યક્તિ હોય એ પણ એનો દર્શનનો લાભ લઈ શકશે. અને દરેકે 18-22 તારીખ સુધીમાં ત્યાં માતાજીના દર્શન કરવા આવવું. અને લક્ષચંડી યજ્ઞ ખરેખર મહાયજ્ઞ થવાનો છે તેવું માનીને દરેકે આ લાભ લેવો. અંબાલાલભાઈ, વાત કરવામાં આવે તો લક્ષચંડી યજ્ઞનું જે આયોજન થવા જઈ રહ્યું છે, તો યજ્ઞ કરવા પાછળનો હેતુ શું, તો એવું તો શું કારણ છે? મને તો ખ્યાલ નથી, પણ લક્ષચંડી યજ્ઞ કરવાનું જે આ લોકોએ જે નિર્ણય લીધો એ ખરેખર બહુ મોટો નિર્ણય છે, કે આ કરવું એ બહુ નાની વસ્તુ નથી. આ યજ્ઞ ભૂતકાળમાં પણ લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી મેં લોકવાયકા સાંભળી એ રીતે કે આ લક્ષચંડી યજ્ઞ કૌરવ અને પાંડવો વખતે લગભગ કૌરવોએ આ લક્ષચંડી યજ્ઞ કર્યો હતો. અને પછી બીજા નંબરમાં આ લક્ષચંડી યજ્ઞ આપણા ઉમિયાધામમાં થઈ રહ્યો છે, અને ભવિષ્યમાં પણ આ યજ્ઞ કરવો તો બહુ વિચાર કરવો પડે અને લગભગ અશક્ય છે એવું કામ અત્યારે ઊંઝા સંસ્થા કરી રહી છે, તેનું મને ગૌરવ છે. અંબાલાલભાઈ, માની જે સેવામાં આપને પણ આપ નસીબવંતા સાબિત થયા છો, આપને સેવા કરવાનો મોકો મળ્યો છે, શું કહેશો આ બાબતે? હવે માની સેવામાં તો હું જ્યારે ઉસમણીના પ્રસંગમાં હાજર હતો તે ટાઈમે માની મુખ્ય ધજાનો ચઢાવો મેં લીધો છે અને તેનો લાભ મને મળ્યો છે, તો હું સંસ્થાનો પણ ખરેખર ખૂબ આભારી છું. અને સંસ્થાએ આ લાભ આપ્યો એ ખરેખર મારા માટે ગૌરવની વસ્તુ છે. અંબાલાલભાઈ, છેલ્લો એક પ્રશ્ન પૂછવા માંગુ છું. આપ આટલા સેવાકીય કાર્ય કરી રહ્યા છો, ત્યારે પ્રશ્ન પૂછવામાં આવે કે અંબાલાલ પટેલ કોણ, શું કહેશો? હવે હું એક સામાન્ય નાગરિક જ છું. હું મારું ગામ મહેસાણાની બાજુમાં મૂલસણ કરીને ગામ છે. હું 27 સમાજનો ભૂતપૂર્વ પ્રમુખ હતો અને અત્યારે સામાજિક પ્રવૃત્તિમાં પણ હું જોડાયેલો છું. અત્યારે સમાજે મારા ઉપર વિશ્વાસ મૂકી અને મને ફરીથી પ્રમુખ બનાવવાનું એ લોકોએ નક્કી કરેલ છે. બીજું કે મારા સમાજમાં મેં સારી એવી સેવાઓ આપી છે અને દરેક જગ્યાએ મારું યોગદાન હોય છે એનો હું ગૌરવ અનુભવું છું.